आज आपने गुणाकार करवाना दाखला जोसी आना पहला में जो तो आपने एक अहीं આવી રીતે હતા બે પદ અહીંયા શું છે અહીંયા બે પદ હતા આ દાખલાની અંદર આમાં બે પદ છે આમાં કેટલા પદ આવ્યા છે ત્રણ પદ આપેલા છે તો આજે આપણે બે પદ દ્વારા ત્રણ પદ સાથે કેવી રીતે ગુણાકાર થાય એ જોઈએ તો સૌથી પહેલા તો આપણે અહીંયા પહેલું પદ છે પહેલું પદ લખી લેવાનું એની સાથે આખો કૌંસ છે એ શું કરવાનું મૂકી નાખવાનું એ વર્ગ ત્રણ એ વત્તા પાંચ પછી બીજું પદ લેવાનું વત્તા સાત છે વત્તા સાત લેશે પછી આખો કૌંસ છે શું કરશે મૂળશે અહીંયા છે આપણે પદ મૂકીને આ દાખલા સેમ કોના જેવા જ છે પણ થોડોક ચેન્જ છે પહેલું પદ આખો કૌંસ બીજું પદ અને આખો કૌંસ બે પદો તો બે પદો ગુણાકાર થાય ત્રણ પદો ત્રણ પદ સાથે ગુણાકાર થાય દાખલો એના જેવો જ છે હવે અહીંયા એની એક ઘાત છે અહીંયા એની કેટલી ઘાત છે બે ઘાત તો એની કુલ કેટલી ઘાત થઈ ગઈ ત્રણ ઘાત આનો સેમ પેલા પદ સાથે શું થયો ગુણાકાર હવે આ જ પદનો બીજા પદ સાથે ગુણાકાર કરો તો ત્રણ ત્રણ ગુણ્યા એ એટલે ત્રણ જ આવશે અને એની એક ઘાત એ એની એક ઘાત હોય એટલે ત્રણ ની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ એ ની કેટલી ઘાત થઈ ગઈ બે ઘાત પાંચ ગુણ્યા એ એટલે શું થઈ જશે પાંચ એ બરાબર છે એવી રીતે આ બાજુ પણ એક ત્રણ નું સાત ગુણ્યા એ એટલે સાત એ વર્ગ થઈ જશે સાત નો ત્રણ સાથે ગુણ કરો સાત કરીને કેટલા થઈ ગયા એકવીસ એકવીસ એ બરાબર સાત પચાસ ને કેટલા થઈ ગયા પાંત્રીસ હવે જેટલા સજાતીય પદ દેખાય એટલે સરવાળો કરવાનો છે એ ઘન વર્ગ પદ એ કઈ છે નથી તો એ બંને આપણે એનો રાખ દેશે એ વર્ગ વર્ગ પદ છે તો કે હા આઈ છે અને આઈ છે સાત ને પણ કેટલા થઈ જશે દસ એ વર્ગ પાંચ એ અને એકવીસ એ કેટલા થઈ જશે છવ્વીસ એ બરાબર છે એના પછી પાંત્રીસ ના પાંત્રીસ છે એ આપણે એટલો લખી નાખશું શું કહ્યું એની ત્રણ ઘાત છે એની ત્રણ ઘાત ત્રણ એ નો વર્ગ અને સાત એ નો વર્ગ દસ એ વર્ગ થઈ ગયા પાંચ એ અને એકવીસ એ તો છવ્વીસ એ થઈ ગયા અને પાંત્રીસ ના પાંત્રીસ એવું નથી હવે એવી જ રીતે આપણે આ ગુણાકાર કરીએ તો સૌથી પહેલા પહેલું પદ લઈ લો એની સાથે આખો કૌંસ લઈ લો ટુ એ ઓછા ત્રણ બી વત્તા સી પછી બીજું પદ લઈ લો આ પદ આવશે વત્તા બી કરી આખો કૌંસ પાછો લેવાનો ત્રણ ટુ બી વત્તા સી બરાબર ટુ ગુણ્યા એ ટુ એની એક ઘાત અહીંયા એક ઘાત એક ને એક બે ટુ એની કેટલી ઘાત થઈ બે ઘાત ત્રણ દુ ને કેટલા થઈ જશે છ પણ એ ગુણ્યા બી એટલે છ એ બી સોરી અહીંયા છ નહીં ત્રણ ગુણ્યા એ છે એટલે ત્રણ એ બી થઈ જશે એ ગુણ્યા સી એટલે એ સી આવશે બરાબર છે એવી રીતે અહીંયા કરો ટુ બી એ થઈ જશે હવે વચ્ચે ઓછા લીધે પેલા ઓછા લીધે બી ગુણ્યા બી એટલે બી વર્ગ થાય કેમ કે આની એક ઘાત આની એક ઘાત ત્રણ છે કેમ ન મળશે ત્રણ બી વર્ગ બી ની એક ઘાત સી ની એક ઘાત તો બી સી થઈ જશે બરાબર તો 3b વર્ગ છે ઓછા છે ઓછા કરી નથી લખશે bc છે એ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ની અંદર આટલું જ છે બરાબર પેલું પદ લખી આખો કૌંસ બીજું પદ લખી આખો કૌંસ પછી આ પેલા પદ આખા કૌંસ સાથે ગુણાકાર બીજા પદ આખા કૌંસ સાથે ગુણાકાર છે સાદું લખી દીધું દાખલો તમારો કમ્પ્લીટ થઈ જાય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો ની અંદર આટલું છે